सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने खूब एथी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागरनी अंदर पूर चौथो ने तरंग 55 એમાં છેલ્લે એવી કથા લખે છે અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે નાગડકામાં મહારાજ પધાર્યા છે. નાગડકાની અંદર મહારાજે સભાની વિશે ઘણી બધી વાતો કરી. મહારાજ સુંદર થાળ જમ્યા અને મહારાજને નિષ્કામી ભક્તની સેવા અતિશય ગમે છે એવી મહારાજે વાત કરી. ત્યાર પછી મહારાજ જમાડીને ઊભા થયા અને દરેક સંતોને બોલાવ્યા છે. ત્યાંથી આગળ સ્વામી લખે છે, મુક્તમણી ઉત્તમ રાજાને સંભળાવે છે. પૂર ચોથું તરંગ 56. હરિ બોલાયે સંત કુ શબ્દ સુની તેહી વાર પંક્તિ કીની આઈ કે જાકો જ્યુ અધિકાર હરી પકરી કર સંત કે બેઠાવત એક એક હેત કરી અતિ સંત પર શિખાવત હિ વિવેક હેત કરી અતિ સંત પર શિખાવત હિ વિવેક શ્રીહરિએ સંતોને બોલાવ્યા. શબ્દ સાંભળીને એ સમયે સંતો આવ્યા, પછી જમવાની પંગત કરી. જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે શ્રીહરિ સંતોના એક એકના હાથ પકડી પકડીને પંગતમાં બેસાડતા હતા. શ્રીહરિ સંતોના ઉપર હેત રાખીને વ્યવહારિક વિવેક શીખવાડતા હતા. સંતોને સર્વોપરી કરવાને માટે તેમને જમવાની અને બેસવાની અને બોલવાની જેવી રીત હોય એ પ્રમાણે પ્રેમથી શીખવાડતા. સ્વયં શ્રીહરિ જમવાના અન્નને મેળવીને જમવાની રીત બધા સંતોને દેખાડતા હતા. જળથી અને મારી આજ્ઞાથી અન્ન નિષ્પાપ થાય છે એમ કહેતા. મહારાજે દરેક સંતોને પોતાની પાસે બોલાવ્યા. સંતો આવ્યા એટલે પંક્તિની તૈયારી થયેલી જ હતી. એક એક સંતોને મહારાજ એમની યોગ્યતા પ્રમાણે હાથ પકડીને પંગતમાં બેસાડતા. યોગ્યતા પ્રમાણે કહેતા સદ્ગુરુઓ જે હતા, મુક્તાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા, સુકાનંદ સ્વામી જેવા, એવા મોટા મોટા સદ્ગુરુ સંતોને મહારાજ પ્રથમ બેસાડતા. ત્યાર પછી જે નાના સંતો હતા એ બધાએ બેસતા. એક એકને મહારાજ પકડીને બેસાડતા અને મહારાજ સંતોના ઉપર બહુ હેત રાખતા. વ્યવહાર અને વિવેક મહારાજ શીખવાડતા. સંતોને મહારાજ જમવાની, બેસવાની, બોલવાની જેવી રીત હોય એ પ્રમાણે પ્રેમથી શીખવાડતા. કારણ એ છે કે
શીખવાડ્યા વિના કાંઈ આવડે નહીં, શીખેલા હોય તો જ આવડે. કેમ બોલવું, કેમ જમવું, કેમ બેસવું, સંતોને ખાસ શીખવાડવું એટલા માટે પડે કે જો સાધુનું બોલવું, ચાલવું, બેસવું, જમવું એમાં જો અવિવેક દેખાય તો અનંત જીવોનું કલ્યાણ બગડી શકે. માટે સંતને સંતની રીત શીખવવી બહુ જરૂરી હોય. શ્રીજી મહારાજ ખૂબ હેત કરીને સંતો ઉપર બહુ ભાવથી, સંતોને પ્રેમથી એક એક વાતને શીખવાડતા. અને વાત બહુ નક્કી છે, ઘડતર વિનાનું સંત જીવન એ ભારરૂપ બને છે. દરેક ક્રિયાઓ ભલે સામાન્ય હોય, બોલવું, બેસવું, ચાલવું, હસવું, પરંતુ સંત માટે, સમાજની અંદર સંત છે એ બીજાને આદર્શરૂપ છે, જે સાધુ છે એ બીજાની માટે ટાવરરૂપ છે. જેમ ગામની અંદર ટાવર છે સમય બતાવે, એમ સાધુ અનેકના જીવનના ઘડવૈયા તરીકે સમાજમાં પ્રસ્થાપિત છે. માટે સંતોનું બોલવું, બેસવું, ઊઠવું એવું જ હોય કે જેનાથી સામેના જીવને સાધુમાં ભાવ થાય. સંતોની એવી સઘળી ક્રિયાએ કુસંગી દેખી સત્સંગી થાય, અને એ હંમેશા ઘડ્યા વિના ન થાય. એની માટે ઘડતરની બહુ જરૂર પડે. એક એક વાતની અંદર ઘડતરની જરૂર પડે. અને હરિચરિત્રનું સાગરની અંદર અનેક અનેક જગ્યાએ આપણે સાંભળીએ છીએ કે શ્રીજી મહારાજે હરિભક્તોને તો ઘડ્યા છે, એના કરતાં પણ વધારે સાધુને ઘડ્યા છે. કારણ કે જો અમે ઘડેલા હોઈએ ને તો તમે કદાચ થોડા ઘણા અનગઢ હો ને તો એ હાલે, પણ જો અમે જ ઘડેલા ન હોઈએ, કેમ બોલવું, બેસવું, ઊઠવું, જમવું એનું અમને જ ભાન ન હોય તો તમે ગમે એટલા ઘડતરવાળા હોય તો એ શોભા દેખાય નહીં. સાધુ જો ઘડતરવાળા હોય તો હરિભગતમાં કદાચ ઓછું ઘડતર હોય તો એ હાલી જાય. પણ આ બધા સામાન્ય વિવેકો છે, સામાન્ય વિવેકો છે. અને સામાન્ય વિવેકો શ્રીજી મહારાજ ખૂબ સારી રીતે સમજતા અને સારી રીતે શીખવાડતા. બીજું, સંતોને બેસાડ્યા પછી સ્વયં શ્રીહરિ જમવાના અન્ને મેળવીને જમવાની રીત બધા સંતોને દેખાડતા. સંતોને એક પાત્રની અંદર લઈ બધું ભેળું કરીને જમવાની રીત મહારાજ સ્વયં બતાવતા. સંતોની રીતમાં દરેક વસ્તુ એક પત્તરમાં લેવાની હોય, પત્તરમાં લઈ ચોળી ત્રણ જળ અંજલી નાખી અને જમવાનું હોય. આ સંતોની રીત છે. આપણા મંડળની અંદર ભુજના ઘનશ્યામ જીવનદાસજી સ્વામી બહુ મહાસમર્થ સદગુરુ સંત થયા. જેને જેને દર્શન કર્યા હશે, જેને અનુભવ્યા હશે અને ખ્યાલ હશે, સ્વામી ભગવાન સાથે અખંડ વાતો કરવાવાળા મહાપુરુષ. સ્વામી જ્યારે ધામમાં ગયા, અંતિમ વિધિની યુટ્યુબ ઉપર વિડીયો પણ ક્યાંક હશે. સ્વામીના અંતિમ વિધિ લાખો માણસો આવ્યા છે, એટલું નહીં મુસ્લિમ ભાઈઓ અને બાઈઓ પણ આવ્યા છે. એ સંતના ધામમાં જવાથી મુસ્લિમ બાઈઓ અને ભાઈઓ પણ રડ્યા છે. એમની કૃપા સમાજના ગરીબમાં ગરીબથી માંડીને, મુસલમાનથી માંડીને અમીરમાં અમીર સુધી ઉતરેલી હતી. એવા એક માતૃ હૃદયના સંત હતા, બહુ સમર્થ હતા. મરેલાને પણ જીવતા કરે એવી વાત આપણે જે પૂર્વે સાંભળી હોય, એવું સ્વામીમાં ઐશ્વર્યનો પ્રભાવ હતો. એવા મોટા સદગુરુએ કંડારી આવવાનું થયું. સંતોની બહુ દવાઓની કોથળીઓ જોઈ, એમને બહુ દવાઓની કોથળીઓ જોઈ આમ લટકતી સંતોના ચોકા ઉપર વર્ષો પહેલાં. સ્વામી કે આ શું છે? તો કે દવા છે. આ શું છે? દવા છે. સાની છે? પેટમાં પચે નહીં એની છે. ત્યારે સ્વામીએ ગુરુજીનું કાંડું ઝાલીને કીધું કે મારી એક આજ્ઞા તને કરવી છે. તો કે શું? તારે મારી આજ્ઞાથી કોઈ સાધુને ચોળીને જમાડવું નહીં, પથ્થરમાં જમાડવાનું, પણ ચોળીને નહીં. કારણ કે એનાથી અત્યારના
આ યુગ પ્રમાણે શરીરની તાસીર એવી હોય નહીં અને એમાં બીમારી થાય એના કરતાં સુખેથી એક પથ્થરમાં લઈને જમી લેવું અને ભજન કરવું. ત્યારથી આપણા મંડળની અંદર એવા મોટા સદગુરુ સંતની આજ્ઞાથી ગુરુજીએ આજ્ઞાને સ્વીકારી, કારણ કે એવા મોટા સાધુ બોલે એ ભગવાન સ્વયં બોલે છે. અને ત્યારથી આપણા મંડળની અંદર રીત એવી પ્રવર્તાવી. અહીં મહારાજે સંતોને આ રીત બતાવી. મહારાજ આગળ કહે છે, જે ત્યાગી અન્ને ભેળું કર્યા વિના જ ખાય તો તેને પંચ વિષયમાં આસક્તિ થાય છે. કોઈ મોટો મુક્તાત્મા હોય તો પણ દેહના યોગથી ભ્રષ્ટ થઈ જાય છે. દેહનો યોગ જ એવો ખતરનાક છે. એ પછી રસ સંબંધી વિષય હોય, રૂપ સંબંધી વિષય હોય, શબ્દ સંબંધી વિષય હોય, પણ આ શરીરની અંદર ગુણ એક જ છે કે આનાથી ભજન થાય અને ભગવાનના સંતો ભક્તોની સેવા થાય. આ શરીરનો ગુણ આટલો જ છે. એ સિવાય આ શરીરમાં દોષ અનંત છે. ગુણ થોડો છે અને દોષ ઝાઝા છે. ગુણ બહુ થોડો છે શરીરમાં. ભજન થઈને જો સેવા થઈને પાર પડ્યું એટલું જ, બાકી દોષ ઝાઝા. મુક્ત હોય, અક્ષરધામનો મુક્ત હોય ને સ્વતંત્ર આવ્યો હોય, પણ આ દેહમાં એવી તાકાત છે કે મુક્તપણ જો આ દેહ ઉપર કંટ્રોલ ન રાખે, આ દેહ ઉપર પોતાની સત્તા જમાવીને ન રાખે, તો આ દેહ એવા મુક્તને પણ બીજા દેહ ધરવા માટે તૈયાર કરી દે એવો છે. માટે દરેક મુમુક્ષુએ સાવધાન રહેવું જોઈએ. જે માયિક પંચ વિષય કહેવાય છે તે બધા અન્નને ભેળું કરીને ખાવામાં આવે તો નિરસ થઈ જાય છે. એ બધું દેખીને વિચારી જોવું જોઈએ. વાત પણ બહુ સાચી છે. અન્નને નિરસ કરવું જરૂરી છે, કારણ કે દરેક ઇન્દ્રિયોને પોષણ આપવાવાળું એ જ છે. સર્વ ઇન્દ્રિયાની જેયાની રસનાતું વિશેષતઃ. બીજી ઇન્દ્રિયોને જીતેલી હોય પણ જો રસના ઇન્દ્રિયોને જીતેલી ન હોય તો એની બધી ઇન્દ્રિયો જાગે. મોટા સંતો કહેતા કે જેની લૂલી છે એ લૂલી જેની મજબૂત એની બધી મજબૂત. લૂલી એટલે જીભ. જીભ જેની મજબૂત, સારું સારું ખાવાનું ગોત્યા જ કરે જેની જીભડી, એની બધી ઇન્દ્રિયો મજબૂત જ રહે. અને જેની લૂલી છે એ જો ઢીલી પડે તો બીજી બધી ઢીલી પડી જાય. એના માટે ભગવાનના ભક્તોએ, આપણે એવું તો નહીં જ કરી શકીએ કે રોજ થૂલી ખાઈ શકીશું. આપણે એવું તો નહીં જ કરી શકીએ કે રોજ મગની મોડી ખીચડી જમી શકીશું. હા, એકલું દૂધ અને રોટલી જ જમી શકીશું એવું તો કદાચ નહીં કરી શકીએ. પરંતુ આપણે જે કાંઈ જ્યારે ઠાકોરજી જમાડવા બેસીએ ત્યારે એટલો નિયમ ચોક્કસ રાખીએ, એક એક કોળીએ સ્વામિનારાયણ 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 બોલવાનો અભ્યાસ રાખીએ, ભગવાનની મૂર્તિને ભગવાનના તિલચિહ્નોને સંભાળવાનો અભ્યાસ રાખીએ, બાજુની અંદર ફોનમાં કે આપણા ઘરની અંદર સ્પીકરની સિસ્ટમ હોય તો એની અંદર હરિસ્મૃતિ છે, કીર્તનો છે, કડીઓ છે, કથાઓ છે, એવું શરૂ કરી અને ઠાકોરજી જમાડવાની ટેવ પાડીએ, જેનાથી સંપૂર્ણ આપણો જે સમય છે રસમય બને પણ ભગવાનના રસમય બને. કારણ કે બહુ જરૂરી છે. જીભ જેટલી મજબૂત થાય એટલી બધી જ ઇન્દ્રિયો મજબૂત થાય, અને બધી જ ઇન્દ્રિયો મજબૂત થાય એટલે ધ્યાન ભજનમાં વિક્ષેપ કર્યા વિના રહે જ નહીં. તમે સ્વયં પણ પ્રયોગ કરી શકો છો. સાદું ભોજન કરો, મિત ભોજન કરો, ઓછું ભોજન કરો અને સાદું ભોજન કરો, અને પછી તમે ધ્યાન અને ભજન કરવા માટેનો આગ્રહ રાખો. અને એક અઠવાડિયું સારામાં સારું બહુ જ રસવસ એવું જમો, અને પછી ભજન કરવાની ઈચ્છા રાખો. સ્વયં આપણને ખ્યાલ આવી જશે કે રસની કેટલી મોટી અસર આપણા આધ્યાત્મિક જીવન ઉપર પડતી હોય છે. અને હા, મૂળજી બ્રહ્મચારી જેવી સ્થિતિવાળા હોય, જે ગુણાતીત પુરુષો છે, એને કોઈ અસરો એની થતી નથી હોતી. કારણ કે એ રાગે કરીને કંઈ લેતા નથી, એ તો કોઈક જીવ ઉપર દયાએ કરીને ગ્રહણ કરતા હોય છે, એની વાત આખી નોખી છે. પરંતુ આપણે જે મુમુક્ષુ
કક્ષાની અંદર ચાલવાવાળા સાધકો છીએ એને રસને લેતા ભગવાનનું ભજન ચિંતન વિશેષ થાય એવું આપણી આજુબાજુનું વાતાવરણ કરવું જોઈએ. ઘણી એક વખત આપણે ભગવાનના ભક્ત હોઈએ તો એ આપણા ઘરની અંદર આપણે વાતોને ગપ્પા મારતા મારતા જમતા હોઈએ છીએ. કથા તો સાંભળવાની આપણને ટેવ છે, પરંતુ આપણને ખબર નથી કે હું ઘણી એક વખત કહું છું કે કથા સાંભળવી એના કરતાં પણ કથાને અમલમાં મૂકવી બહુ જરૂરી છે. તમે પાંચ પરિવારના ભેગા થયા છો, ડાઇનિંગ ટેબલ પર ચોક્કસ ઠાકોરજી જમાડો, પરંતુ ઠાકોરજી જમાડતા તમે જગત સંબંધી વાતો કરતા કરતા જમશો તો ચોક્કસ એની અસર તમારા અંતઃકરણ મન ઉપર થવાની જ છે. પરંતુ તમે પ્રયોગ કરી જુઓ, એક મહિનો આખો પરિવાર જ્યારે ઠાકોરજી જમાડવા બેસો ત્યારે હરિસ્મૃતિ છે, ભગવાનના સંતોના કીર્તનો છે, કથા છે, એવું મૂકીને એક એક કોડિયા સ્વામિનારાયણ બોલીને જમવાનો અભ્યાસ એક મહિનો કરો અને એક મહિના પછી એનું રિઝલ્ટ તમને પોતાને શું મળે છે એ સ્વયં પોતાના આત્માને પૂછશો, તમને જ ખબર પડશે કે આની અસર કેટલી બધી છે. ઘણી એક વખત આપણે જે ફળને મેળવવું હોય તો એની પાછળ આપણે બહુ લાંબો વિચાર જોઈએ. અત્યારે ભારત સરકારે આટલો મોટો નિર્ણય લીધો છે એની પાછળ એનું બહુ લાંબુ વિઝન આજથી બે વર્ષ પહેલાંનું હશે અને હજુ પછીના 3 વર્ષ 5 વર્ષ પછીનું 50 વર્ષ પછીનું પણ વિઝન એને કરેલું હશે ત્યારે નિર્ણય લઈ શકે. એમ આપણે મૂર્તિને સિદ્ધ કરવી છે, આપણે ભજન પરાયણ થવું છે, આપણે આત્માને મહારાજમય કરી દેવો છે, પરંતુ એના માટેનું કોઈ આપણી પાસે પ્લાન હોવો જોઈએ, કોઈ આપણી પાસેની તૈયારી હોવી જોઈએ. કઈ જગ્યાએથી મને માયા પકડે છે, કઈ જગ્યાએથી મારા આત્માને ભજન કરવાની અંદર વિક્ષેપો ઊભા થાય છે, એવી જગ્યાઓ કઈ છે. જેવી રીતે સરહદ ઉપર ઊભેલા સૈનિકો સામેવાળા દુશ્મનના કઈ જગ્યાએ થાનાઓ છે અને એની જાણ કરીને એને ખલાસ કરવા મહેનત કરતા હોય, એમ આપણે પણ એક આધ્યાત્મિક સરહદ ઉપર ઊભેલા સોલ્જર છીએ. આપણને પણ ખબર હોવી જોઈએ કે માયારૂપી દુશ્મન કઈ જગ્યાએ થાનાઓ નાખીને બેઠો છે, એને આપણે ડિસ્ટ્રોય કરવા માટે આપણી પાસેની સંપૂર્ણ તૈયારી જોઈએ. આપણે ગમે એટલો દારૂગોળો ભજન 25 માળા કરીને ભેગો કર્યો, વંદુના પાઠ 100 કરીને ભેગો કર્યો, વચનામૃતના પાઠ કરીને ભેગો કર્યો, પણ એ જ દારૂગોળો ભેગો કર્યો છે એને ઓલા સામેના દુશ્મન એ આવીને ઉડાડી દે, એ આપણે કર્યું એની આપણી પર કોઈ અસર જ ના થવા દે. આપણા આત્માને આમ જે દિવ્ય અનુભવો થવા જોઈએ, દિવ્ય અનુભૂતિમાં જવા જ ન દે એવી કઈ જગ્યાઓ છે, એમાંનું મુખ્ય થાનું બધા બહુ છે. આંખ પણ એક થાનું છે, રૂપ છે, પણ રસ પણ એક બહુ મોટું થાનું છે એનું. અને એના 5 થાનાઓ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. આ 5 થાનાઓ એના નાખેલા છે, એમાં ખતરનાકમાં ખતરનાક 2-3 છે કે જે બહુ સોલિડ છે, અને એમાં સૌથી સોલિડ મજબૂતમાં મજબૂત રસ જીભ ઉપર બેઠેલું છે. એક માયાનું થાનું જીભ ઉપર બેઠું છે. એ જગ્યાએ ભગવાનનું નામ જો એ થાનામાં મૂકવામાં આવે તો દુશ્મનનો દારૂગોળો જતો જાય અને ત્યાં આપણું સૈન્ય ઊભું થતું થાય. એ જગ્યાએ આપણું સૈન્ય ઊભું થઈ જાય. જીભ ઉપર હરિ નામ કેટલું સહેલું છે, ભગવાનનું નામ લેવું સહેલું છે. એ રીતે આપણે ભગવાનના રસમય બની શકીએ છીએ. આગળ મહારાજ કહે છે, સંતોને હજુ તો જમવા બેસાડ્યા છે, જમાડ્યા નથી, જમાડતા પહેલાં તો વાતો શરૂ કરી દીધી. શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ ભગવાન હતા. તમે જુઓ, જ્યારે જ્યારે પણ સંતોની પંક્તિ થાય છે તો પંક્તિ પહેલાં ઉપદેશ આપે છે. રસ આવા જ ના દે, આવે જ ક્યાંથી? હમણાં આપણે આ શનિવાર સમર્પણની વાતો કરી કે સ્ટેજ ઉપર હાર પહેરવાનું ના તેને બધી થોડી ઘણી વાતો થઈ, તે નામ જાહેર થયા કોઈ હાર પહેરવા જ આવે નહીં, હાર પહેરવા જ આવે નહીં કોઈ સ્ટેજ ઉપર, કારણ કે હારનો નિષેધ થયો કથામાં. કલાક સમર્પણની વાત આવી, હાર પહેરવા કોઈ ઊભું જ ના થાય. શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ ભગવાન હતા, નિષેધ કરતા. સંતોને બધું જ જમાડ્યું, બધું કર્યું, પણ એનો નિષેધ પહેલાં કરી દે, કથા પહેલાં કરી દીધી. અને આપણે તો જો પંક્તિનો ટાઈમ થયો હોય અને કે પંક્તિમાં કથા કરવાના છે,
તો અમે જ સૌથી પહેલાં કહીએ કે ઓહો, પંક્તિના ટાઈમે જમી તો લેવા દો, હવે કથાના ટાઈમે કથા હોય, જે ટાઈમે જે થતું હોય એ કરવું જોઈએ, બરાબર દાદા? હવે જમવાના ટાઈમે કથા કરવા બેસવાનું હોય? પણ શ્રીજી મહારાજની રીત બહુ નોખી છે, જમતા જમતા એ કથા કરે, જમાડતા પહેલા એ કથા કરે, ઉપદેશ આપે, એવું છે. વિષય આપીને વિષયનો નિષેધ કરે. આ મહારાજને મોટાની રીત. જીહવાર મિલાવના જેસે ઓર રસ મિલાવના તેસે શબ્દ સ્પર્શ રૂપ આરોગંદા ભોગવના ન હોય કે અંધા. શબ્દ સ્પર્શ રૂપ આરોગંદા ભોગવના ન હોય કે અંધા. મહારાજ કહે છે જીભનો વિષય રસ છે, તે અન્નને ભેળું કરીને ખાવાથી જીતાય છે, તેમજ બીજા વિષયોને પણ ભેળા કરવા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધે ચાર વિષયને અત્યંત રાખથી આંધળો થઈને ભોગવવા નહીં. એવું ના માની લેશો કે ભેગું કરવાથી રસ જીતાઈ જાય છે. કઈ વૃત્તિથી તમે જમો છો? ઘણા કેવા હોય કે એને બધું ભેગું કરીને જ ગમે, એવા હોય. ઘણા એવા હોય કે એને છૂટું. કઈ વૃત્તિથી જમો છો? વૃત્તિને પુરુષોત્તમય બનાવીને કંઈ પણ વસ્તુ ગ્રહણ કરવામાં આવે એને અસર નથી કરતી, અને વૃત્તિને મહારાજમય બનાવવા માટે બેસ્ટમાં બેસ્ટ ઉપાય જીહવાએ કરીને ભગવાનનું ભજન. એના જેવો બેસ્ટ ઉપાય એકેય નથી. સામાન્ય આપણે જે છીએ ને એ એમ માનીએ કે હું મૂર્તિમાં વૃત્તિ રાખું, વૃત્તિ રાખું, વૃત્તિ રાખું, એ સારી વાત છે, કરવો જ જોઈએ પ્રયોગ. પણ ગમે એવો એ રજોગુણ તમોગુણ હાલતો હશે તો મૂર્તિમાં વૃત્તિ નહીં રહે, પણ સ્વામિનારાયણ મંત્ર બોલવો હશે તો ગમે ત્યારે બોલાશે, ગમે ત્યાં બોલાશે અને ગમે ત્યારે બોલાશે, ગમે તે ગુણની અવર જવરમાં પણ એ બોલાશે. માટે એ શરૂ રાખવું. મહારાજ કહે છે કે બીજા વિષયોને પણ ભેળા કરવા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ ચાર વિષયને અત્યંત રાખથી આંધળા થઈને ના ભોગવવા, આંધળું ના થઈ જવું વિષય ભોગવવા માટે. માણસ ભૂલી જાય, સારું ખાવાનું મળે, જોવાનું મળે, સાંભળવાનું મળે, તો ઓહો, પોતાની જાતને ભૂલી જાય. હું સાધક છું, આ દેહ તો હમણાં પડી જવાનો છે, કેટલી વાર લાગશે, ભૂલી જાય. આપણે ભૂલી જઈએ છે, આપણી સામે સારામાં સારો પદાર્થ આવે ખાવાનો, આપણી સામે જોવાનું કોઈ રૂપ આવે, આપણને કાંઈ એવો શબ્દ મળી જાય, ઓહો ભૂલી જઈએ આપણે કે મારું લક્ષ્ય શું છે, એવા આંધળા ન થઈ જઈએ, મોક્ષના માર્ગમાં ગુવડ ના થઈએ, મોક્ષના માર્ગની અંદર સતત સજાગ રહીએ, સતત સજાગ. નિષ્કુળાનંદ સ્વામીએ જે કીધું ને, રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે, પડે પડે વિચાર કરવાનો, પડે 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 વિચાર રહેવો જોઈએ કે મારે આમાંથી નીકળવું છે, મારે આમાંથી નીકળવું છે, મારો માર્ગ તો આ છે, ક્યાં આ વિષયના કૂવાઓ મને કંઈ ઉતારીને દાટી ના દે. આ વિષયના કૂવાઓ આ તો કેરોસીનના કૂવા જેવા છે, કંઈક અંદર ઉતર્યો અને આમાં જો બળી ગયો તો જન્મ વૃથા થઈ જશે. આંધળા ન થવાય, જાગતા રહેવાય, સાધક જાગતો જોઈએ, ઊંઘતો ના ચાલે. મોક્ષના માર્ગે ચાલેલો જાગતો જોઈએ, ઊંઘતો ના ચાલે, સમજ્યા ને? અત્યારે 500 અને 1000ની નોટ હાચી કરવામાં કેટલા જાગી ગયા હશે, કેવા જાગ્યા હશે, કેવા જાગ્યા હશે વિચારો? કેટલા વિચારો ને કેટલા બધા પ્લાનો લોકો રોજ ઉઠીને ગોતતા હશે, સામાન્ય માણસો સિવાય કેટલા ગોતતા હશે. કેમ 4 દિવસ પહેલાં શાંતિથી સૂતા હતા, એના સ્વપ્ન જોતા હતા, આટલો ઢગલો પડ્યો છે, આપણે કાંઈ નહીં, હાથ પેઢી સુધી કાંઈ નહીં. એને આજે સતત એવો વિચાર આવે કે આમાંથી એક એક નોટને સાચી કરી લઉં, એક એક નોટને સાચી કરી લઉં, એક એક ખોટી ના થાય એવો ઉપાય કરું. એક રૂપિયાને સાચો કરવા માણસ સતત એના નુસખા ગોતે છે. 48,000નું તોલો સોનું ગોતે છે, કોઈ 110 રૂપિયાનો એક ડોલર ગોતે છે, અનંત પ્રકારના ઉપાયો
ત્રણથી ચાર દિવસમાં જનમાનસમાંથી બહાર આવવા લાગ્યા. આપણી અંદર પણ કોઈક જો ક્યાંક સંબંધીઓમાં ક્યાંક હશે કે આપણું ક્યાંક હશે તો આપણે પણ એના વિચારોની અંદર ઉતરેલા હોઈશું. એની સામે વિચાર કરો કે મોક્ષના માર્ગના વિચારો આપણે દિવસમાં કેટલી વાર કરીએ, એના ઉપાયો આપણે કેટલા ગોત્યા, એના ઉપાયો કેટલા ગોત્યા. વ્યવહાર માટેના ઉપાયો આપણે હજારો ગોતી નાખીએ છીએ, એની માટેના હજારો વિચારો, હજારો પૂછપરછ કેવી રીતે થશે. સર્ચ કર્યું, સમાચારમાં આવ્યું કે ગૂગલ ઉપર સર્ચની અંદર અમુક રાજ્યોની અંદર પહેલાં પહેલું એ હેડિંગમાં આવ્યું કે બ્લેકના વ્હાઇટ કેમ થાય, ગૂગલ ઉપર સર્ચ થવા લાગ્યું. અમુક રાજ્યોમાં સૌથી વિશેષ થયું, એમાં ગુજરાત રાજ્યનું પણ નામ છે કે કેવી રીતે થાય. બહુ સારું, વાંધો નહીં, વ્યવહારનો માર્ગ છે, ભલે કર્યો જેને કર્યો એને, આપણે કરીએ તોય ભલે, પરંતુ મોક્ષના માર્ગ માટે આપણી એટલી ત્વરા બસ શીખવાનું છે, એ જેને મૂકીને જવાનું છે, જે આપણા હોવા છતાં ખલાસ થઈ જશે અથવા એ હોવા છતાં આપણે ખલાસ થઈ જઈશું, એવું નાશવંત દુનિયાને સતત સાચવવા માટેના કરોડો વિચારો અને જે જગ્યાએ જઈને અખંડ આપણે રહેવું છે એના માટેનો કોઈ ઉપાય જો ન ગોતે, એના માટેનો જો કોઈ વિચાર ન કરે, એના માટેનું જો પગલું ના ભરે, મહારાજ કે આંધળા ના થશો. પાંચ વિષયમાં આંધળા ના થશો, સતત જાગતા રહો. નીરસ કરી તે હિ આહાર કુદેના, આજ્ઞા પ્રમાણ હિ તીતનો લેના, અજ્ઞા રૂપ મેરી મૂર્તિ જે હા, દ્વાર દ્વાર ખડી હે તે હા, દ્વાર દ્વાર ખડી હે તે હા. મહારાજ કહે છે કે આજ્ઞારૂપી તે ઇન્દ્રિયોના વિષયોનો નિરસ કરીને તેને આપવા, શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે તે તે વિષયોને ગ્રહણ કરવા. જેને વૈરાગ્ય હોય એ કેવા હોય, જેને મોક્ષ માર્ગ ગોત્યો એ કેવા હોય. નિષ્કુળાનંદ સ્વામી બોટાદની પાદરથી જતા હતા, શિવલાલ શેઠે પોતે કુએ નાતા હતા, તે શિવલાલ શેઠે આગ્રહ કર્યો કે સ્વામી ચાલો મારે ઘેર, અને બિરંજની રસોઈ જમવા બેસાડ્યા નિષ્કુળાનંદ સ્વામીને. બિરંજની રસોઈ ગમે કે ના ગમે, ગમે કે ના ગમે, બિરંજની રસોઈ ગમી જાય ને, ગમી જાય. નિષ્કુળાનંદ સ્વામી બેઠા અને બિરંજની રસોઈ હરિભક્તો બધા દર્શન કરતા હતા. નિષ્કુળાનંદ સ્વામી કે અલ્યા જમ નિષ્કુળાનંદ, જમ લે, તું મોટાનો મોહબતી થયો ને, શિવલાલ શેઠ ને મોટા ને, તું મોટાનો મોહબતી થયો ને, તે મોટાની મોહબત મેલી નહીં શકે, લે જમ જમ. કે એમ કરીને આમ કોળિયો હાથમાં લે ખરા, પણ આમ હેઠો નાખે, કારણ કે આ તો વૈરાગની મૂર્તિ, આમ હાથમાં લઈને હેઠો નાખે, લે જમ નિષ્કુળાનંદ, મોટાનો મોહબતી થયો, મોટા ઉપાડે આવી ગયો શિવલાલને ઘેર એને રાજી કરવા, લે તારો વૈરાગા, જમ નિષ્કુળાનંદ. એમ કરીને કોળિયો લઈને હેઠો મૂકે શિવલાલ શેઠે, પછી ભગા શેઠે સ્વામીને રાજી કરવા માટે જુવારનો રોટલો કરાવ્યો. તે જુવારનો રોટલો પછી સ્વામી જમ્યા, પણ પેલો બિરંજ તો ના જ જમ્યા. અને નિષ્કુળાનંદ સ્વામીના દીકરા હતા, સાધુ થવાયા, જેનું નામ ગોવિંદ સ્વામી પાડેલું. એ સાધુ થવા માટે જ્યારે સૌથી પહેલાં ગઢપુરમાં આવે ને, ત્યારે મહારાજે કહ્યું કે આને રોટલા જમાડો. એટલે મોટી બા છે ને, એક સદગુરુ હતા, એને ત્રણ રોટલા કર્યા. એમાં હેઠે ઘઉંનો રોટલો મૂક્યો, વચ્ચે બાજરાનો મૂક્યો, અને ઉપર જુવારનો મૂક્યો. ઘઉં સૌથી ટેસ્ટી લાગે, એના પછી થોડુંક વધારે આમ થોડો આછો બાજરાનો લાગે, અને એનાથી ઉપર જુવારનો લાગે. એટલે ત્રણ મૂક્યા. પછી રામ ભગત પાસે થાળી મૂકી તેઓ જુવારનો રોટલો જમ્યા. આપણે ત્રણ જોઈએ, હારામ હારું હોય એ જમીએ, એ જુવારનો જમ્યા. ઉપરના સારા ધાન્યના બંને રોટલાને અડ્યા જ નહીં. તે મોટીબાએ આ વાત શ્રીજીને કહી, ત્યારે શ્રીજી કે સિંહને તો સિંહ જ હોય, નિષ્કુળાનંદ સ્વામીના છે ને, એટલે સિંહને તો સિંહ જ હોય, આવો વિચાર રાખતા માનકુવામાં મહારાજે અન્નના ગોળા બનાવડાવ્યા, સંતોને જમવાનો આરંભ કરાવ્યો. મહારાજ કે મને આપો, સંતોએ ના પાડી, મહારાજ આ તો અમારે જમવાના, તમારે નહીં.
મહારાજે જાતે ઉપાડીને ગોળો લીધો અને મહારાજ વખાન કરતાં કરતાં કે ચૂરણ જેવા ઔષધરૂપ ગોળા છે તેથી વિકાર માત્ર ટળી જાય. હું તમને ભિક્ષા મગાવું છું તે કંઈ દુર્બળતાથી નથી મગાવતો. મહારાજ કે હું તમને ભિક્ષા મગાવીને આ ગોળા ખવડાવું છું તો કે આપણે ગરીબ નથી, પણ હું સમર્થ છું. તમે પર્વતના શિખર પર હો ને તો લાડુનો વરસાદ વરસાવી શકું, પણ આ તો તમને સ્થિતિ કેળવવા માટે આવા ઉપાય તમારી માટે કરું છું. એમ ભગવાન અનેક રીતે સંતોને કેળવતા. અહીંયા આગળ મહારાજ કહે છે, શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે તે તે વિષયોને ગ્રહણ કરવા. આજ્ઞારૂપ મારી મૂર્તિ છે તે હરેક ઇન્દ્રિયોને દરવાજે ઊભી છે. આપણે શબ્દને નિરસ કરવો છે, કેવી રીતે થશે? તો શબ્દને નિરસ એવી રીતે થશે કે ભગવાન કાનના દરવાજા ઉપર ઊભા છે. મૂર્તિ આપણે કહીએ ને કે મૂર્તિ રાખવી, એ મૂર્તિ રાખી કોને કહેવાય? મૂર્તિ રાખી કોને કહેવાય? એક એક ઇન્દ્રિયોના દરવાજા ઉપર જેને મૂર્તિ રાખવાની ટેવ પડે એના જ હૃદયમાં મૂર્તિ અખંડ નિવાસ કરે. કાન દ્વારા મૂર્તિને હૃદયમાં ઉતારવી, જીભ દ્વારા મૂર્તિને હૃદયમાં ઉતારવી, આંખ દ્વારા મૂર્તિને હૃદયમાં ઉતારવી, મૂર્તિને હૃદય સુધી લઈ જવા માટે મૂર્તિના પાંચ વિભાગો થાય છે. પાંચ વિભાગોમાં મૂર્તિ વહેંચાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ ગંધને ગ્રહણ કરવાવાળી ઇન્દ્રિયો, એ પાંચ વિષયોને ગ્રહણ કરવાવાળી ઇન્દ્રિયો ઉપર ભગવાન ત્યાં બેઠા છે. પાંચ કર્મ ઇન્દ્રિયો ઉપર ભગવાન બેઠા છે. એ બધી જગ્યાએ મૂર્તિઓ બેઠી છે. એ દસે દસ ઇન્દ્રિયો પર મૂર્તિ બેઠી હોય ને ત્યાંથી એક એક ઇન્દ્રિય દ્વારા મૂર્તિ અંદર જાય હૃદય સુધી, એ બધું સંયોજન થાય એક સાથે, ત્યારે આખી આબેહૂબ જેમ ધામમાં બેઠા છે એમ હૃદયમાં મહારાજ દેખાય. આંખ બંધ કરીને આમ હૃદયમાં આપણે આમ જોવા માટે પ્રયત્ન કરીએ તો ઘણી વખત અંધારું દેખાય ને ઘણી વખત દેખાય ને, પણ એની પાછળનું કારણ પહેલાં મૂર્તિ ઇન્દ્રિયોના દરવાજા ઉપર બેસાડવાની છે. ડાયરેક્ટ અંદર ઘરે ક્યાંથી, અંદર લઈ જવા માટેના દરવાજાઓ ઉપર મૂર્તિને બેસાડવી પડે અને ત્યાં મૂર્તિને સુખ થાય એવું કરવું પડે. આંખમાં આસન આપવું પડે મૂર્તિને, કાનમાં આસન દેવું પડે, જીભમાં આસન દેવું પડે, ચામડીમાં આસન દેવું પડે, નાકમાં આસન દેવું પડે મૂર્તિને, ત્યાં સુખેથી મહારાજ બેસી શકે. પછી મહારાજને એમ થાય કે આ હવે કોઈનો દરવાજો જ ગટરવાળો હોય, ઘરનો દરવાજામાં જ ગટર ઉભરાતી હોય અને તમે કોઈને એમ કહો અંદર જાઓ બહુ મજા આવશે, ઓલો કે આ બહાર જ એના ચોકમાં જ ગટર આટલી ઉભરાઈ છે, આમાં અંદર જવું તો હારો કેટલો ગંદવાળો હશે. અંદરથી આમ બહાર આવતી હોય ગટર ને બહારથી અંદર જાતી હોય, આપણે અંદર રહેવા જ ના જઈએ. કારણ કે આપણને ખબર છે જેના ચોકમાં જ ગંદુ છે એનું ઘર તો ગંદુ જ હોય. એમ જેના બહારના ઇન્દ્રિયો રૂપ ચોક જ ગંદા છે તો ભગવાન કે એના હૃદયમાં હું કેમ જઉં, ત્યાં તો કેટલો માલ બીજો ભર્યો હશે. જે પોતાના ચોકની અંદર બહારનો કચરો લાવી લાવીને નાખે છે એની બેડરૂમ અને એના ડાઇનિંગ રૂમમાં જવાય જ નહીં, ત્યાં તો કચરા જ હોય, કચરા જ હોય. એમાં ઇન્દ્રિયો છે એ આત્માના ચોક છે. આત્મા જે જગ્યાએ રહ્યો છે, હૃદય છે, એ તો બેડરૂમ છે, ડાઇનિંગ રૂમ છે, એ મેલ છે, પણ આ બધા ચોક છે. હવે ચોક જ ગંદા હોય તો ભગવાન ઇન્દ્રિયોમાંય ના બેઠા હોય તો અંતઃકરણમાં ક્યાંથી બેહે, અને અંતઃકરણમાંય ના બેહે તો હૃદય સુધી આત્મા સુધી પહોંચે ક્યાંથી? માટે ભગવાનને હૃદયને વિશે જેવા છે એવા અનુભવવા માટે ઇન્દ્રિયોના ચોક સાફ કરવા. મહારાજ કહે છે કે એને આજ્ઞારૂપી, આજ્ઞાએ કરીને બાંધવા. એ મૂર્તિ ઊભી છે ઇન્દ્રિયો ઉપર, ત્યાં જોવી. સો મૂર્તિ કે અજ્ઞાય અનુસારા, ક્રિયા કર ના કરી કે વિચારા, વેદ નિષેધ હે અજ્ઞાતા કી, અખંડ મરજાદ રખના વાકી, અખંડ મરજાદ રખના વાકી. ઇન્દ્રિયો ઉપર બધી જગ્યાએ મહારાજ કે મૂર્તિ ઊભી છે. એ દરવાજે ઊભી રહેલી મૂર્તિની આજ્ઞાને અનુસારે વિચાર કરીને ક્રિયા કરવી. અને આ દરેક તમને અને મને અનુભવ છે અને ક્યારેક કરશો તો તમને અનુભવ થશે. તમે બરાબર વિચારજો, ક્યારેય પણ તમને ભગવાનની
ઈચ્છાની બહાર કોઈ પણ વસ્તુ સાંભળવાની, જોવાની, સ્પર્શ કરવાની, ખાવાની ઈચ્છા થાય તો અંદરથી એક તરત અવાજ આવશે કે મજા નથી, આવું આપણે કરાય નહીં. આવો અવાજ આવશે. આપણે કરી નાખીએ, જોઈ નાખીએ, સાંભળી નાખીએ, જમી લઈએ, સ્પર્શ કરી લઈએ, હૂંઘી લઈએ, એ વાત નોખી છે, પગથી આલીને જતા રહીએ, પણ અંદરથી દરેક ઇન્દ્રિયો પર ભગવાન સ્વયં મૂર્તિ રૂપે બેઠા છે અને ત્યાં બેઠા બેઠા દરેક વખતે ચેતાવે છે. એટલે મહારાજ કહે છે, દરવાજે ઊભી રહેલી મૂર્તિની આજ્ઞાને અનુસાર વિચાર કરીને ક્રિયા કરવી. આપણે કરવા જઈએ અને મૂર્તિ એમ કે ના થાય, બેટા તું મારો છો, તારાથી ના થાય, તરત ઊભું રહી જવું પડે. નિસ્વાદી થવામાં ભલે આપણે કંઈક એકલા કોબીના પાંદડા નથી ખાવા, પણ એટલું તો કરીએ ભગવાનને ધરાવ્યા વિનાનું તો આ જીભ પર ના જાય એટલો નિયમ તો રાખીએ. બસ એટલું તો ઘણું છે, એ આપણું નિરસપણું જ છે. ભગવાનને ધરાવો અને ભગવાનને ધરાવેલું જમો. ભગવાનને ધરાવ્યા વિનાનું જમવું જ નહીં, આટલું તમે ગૃહસ્થ આશ્રમમાં રાખો ને એટલે તમારે અડધો અડધ નિસ્વાદી વર્તમાન તમારું થઈ જાય. કારણ કે ભગવાનને ધરાવ્યા વિનાનું ખાવાનું નહીં તો બહારથી લાવવાનું જ ના થાય, તો ઘરમાં બનાવીને કેટલુંક બનાવે. શાસ્ત્રોએ કીધું છે જમો, પણ ભગવાનને ધરાવેલું. શબ્દને સાંભળો, પણ ભગવાનના કીર્તનનો, કથાનો. રૂપને જોવો, પણ ભગવાનનું રૂપ જોવો, સંતોના દર્શન કરો. ગંધને લો, ભગવાનને ચડેલું પુષ્પ છે એનો ગંધ રસ, એનો ગંધ લો. સ્પર્શ કરો ભગવાનનો અને ભગવાનના સંતોના ચરણ રજનો સ્પર્શ કરો, ભગવાનના ભક્તોના ચરણનો સ્પર્શ કરો. આ બધાએ આપણા વિષય છે. મૂર્તિ આપણને આવું કહે છે. આવો જો વિચાર કરીએ, મૂર્તિ દ્વારા કરેલી આજ્ઞા, જે વિધિને નિષેધ, આમ કરવું નામ ના કરવું, આટલું જો રાખીએ ને તો ક્યારેય પણ મહારાજ કે વિધિ નિષેધની આજ્ઞાની મર્યાદા અખંડ રાખવી અને તૂટવા દેવી નહીં, એને તૂટવા જ ના દેવી. કેવા ભક્તો થયા આપણે ત્યાં સત્સંગની અંદર. આપણે કાઠિયાવાડની અંદર લંગાડા ગામની અંદર માંડન ભગત હતા, ચુસ્ત સત્સંગી, નિયમ પાળવાવાળા, બહુ પાકા ભગત. ગઢપુરથી સંતો કથા વાર્તા કરવા માટે લંગાડા ગામમાં આવેલા અને રોકાઈને સંતો પાછા બીજા ગામ જવા તૈયાર થયા, તે માંડન ભગત કે હું ગાડું, બળદ ગાડું લઈને મૂકી જાઉં. તે ભગત મૂકવા જતા હતા, તે રસ્તાની અંદર ક્યાંક બે ઘાસના પૂડા પડ્યા હતા. તે સંતોને થયું કે હમણાં નદી કાંઠો આવશે ત્યારે બળદને ખવડાવવા જોશે ને ઘાસ. એટલે સંતોએ કીધું કે ઘાસના પૂડા લઈ લો ભગત. એટલે સંતોએ એક સ્વામી ઉતરીને ક્યાંક ગાડું આમ ઊભું રાખ્યું તો બે પૂડા ગાડામાં મૂકી દીધા. સંતોએ મૂકી દીધા, ટાવરે ખોટો ટાઈમ બતાવ્યો. તે માંડન ભગત ગાડું ઊભું રાખીને કે સ્વામી આ પૂડા લીધા જ કેમ, નાખી દો કે. અરે ભગત કે આ ગાડું આગળ જતાં બળદને કામ લાગશે, તમારે બળદને કંઈ તમે જ લીધું નથી. ભગત કે હું રૂપિયા લઈને આવ્યો છું, આપણે રસ્તામાંથી ઘાસ લઈ લઈશું, પણ આ પૂડા નહીં સ્વામી, હું ગાડું નહીં હાંકું કે આ નાખી દો. સંતોના હાથે લીધેલા પૂડા હરિભગતે નખાવી દીધા. આનું નામ સત્સંગ. ભૂલા પડે ભાઈ, એવું કાંઈ નહીં, વાતો કરે જ ભૂલો ના પડે. આ વાતો એટલે કરવાની ભૂલા ના પડાય અમારે ને તમારે બે. અને કોઈ દિવસ અમે કરેલી હોય ને અમે ભૂલા પડતા હોય તમે કાંડું જાળીને કહી શકો કે સ્વામી વાત તો તમે બહુ મોટી ને સરસ કરતા હતા, પણ જો આ ભૂલા પડી ગયા છે આ જગ્યાએ. હા ભાઈ, સાચી વાત છે, જગાડી દીધા. એટલે આ તમને કહી રાખેલું હોય તમને ખબર પડે કે જગાડવાના ક્યારેક ક્યારેક સંતોને. એવું કાંઈ નહીં, તમારે જ જાગવું પડે, અમારે જાગવું પડે. એવા માંડન ભગત હતા. પણ કેવો એનો આત્મા હશે, ઘેલા કોળી લોયાના, એને એના પત્ની, દુષ્કાળ પડ્યો, મહારાજે આજ્ઞા કરી જાઓ સુરત. મુક્તાનંદ સ્વામી સદગુરુ હતા એમના, મુક્તાનંદ સ્વામી કંઠીઓ બાંધેલી ઘેલા કોળીને. ગયા સુરત, સુરત જતા રસ્તાની અંદર સોનાનો તોડો દેખાયો, તો ઘેલા ભગત આગળ હાલતા હતા, પત્ની પાછળ હાલતા હતા. ઘેલા ભગતે સોનાના તોડા ઉપર ધૂળ નાખી, ધૂળ નાખી એટલે આગળ જતા એના પત્નીએ પૂછ્યું કે કેમ તમે ત્યાં ધૂળ નાખી હતી, તો કે મને એમ થયું કે આવી ગરીબી છે આપણી અને આવી પરિસ્થિતિમાં તને સોનાનો તોડો તું જોવે તારું મન બગડે તો, કારણ કે ગરીબ હોય, પરિસ્થિતિ આવી થઈ હોય ત્યારે તો ગમે તે થાય,
ત્યારે એના ઘરવાળા કે તમે તેને સોનાના તોલા તરીકે જોયો, મેં તો પારકું ધન હતું ને એટલે મેં તો ધૂળ જ જોઈ હતી, ધૂળ ઉપર હું ધૂળ નાખી. કે ભગત પણ વિચારમાં પડી ગયા કે આની સમજણ કેવી. વિધિ અને નિષેધ, શાસ્ત્રોમાં આપણને જે શિક્ષાપત્રી આદિ શાસ્ત્રોમાં કીધું અને સંતો દ્વારા આપણે જાણ્યું, આટલું થાય ને આટલું ના થાય ત્યાં સ્ટોપ જ થઈ જવાય, એ કરાય નહીં, એ મૂર્તિની આજ્ઞા છે. જો આપણે એવી રીતે આજ્ઞા પાડીએ તો મૂર્તિ ઇન્દ્રિયોના દરવાજા ઉપર બેઠી રહે ને ત્યાંથી અંદર ઉતરવાની મહેનત કરે. પણ આપણે મૂર્તિની વાત સાંભળીએ જ નહીં, કાન ઉપર બેઠેલી મૂર્તિ કે ભાઈ પિક્ચરનું ગીત ના સાંભળાય આપણે. હવે આપણે મૂર્તિની વાત ના સાંભળી અને એવો કંઈ વાંધો નહીં આવે, થોડી કથા ને કીર્તને સાંભળે ને થોડું ગણા તેમ કે સ્વામી કથાને કીર્તન બહુ સાંભળે ને ભાઈ, થોડું ફ્રેશ થવા માટે. શું થવા માટે? ઓહો, ફ્રેશ થવા માટે. ફ્રેશ થવા કે ગંદા થવા? ફ્રેશ થવા માટે થોડું આ બધું કરવું પડે, થોડી ગપ્પા એટલે મારવા પડે કે આ કથામાં થાકી જવાય, એટલે થોડા ગપ્પા મારીએ ને થોડી વાતો કરીએ ને જગતની ફ્રેશ થઈ જઈએ. એ ફ્રેશ નથી થતા, એ તો ગંદા થઈએ છે. કથા વાર્તા ફ્રેશ કરે છે, કથા વાર્તાને કીર્તન ફ્રેશ કરે છે. પણ જીવને જ્યાં સુધી એવું થયું ના હોય ત્યાં સુધી લાગે કે એની અંદર આપણે થોડા બોરિંગ થઈ જઈએ છીએ, એટલે ઓલાની અંદર ફ્રેશ થઈ જઈએ. બોલો, અત્યારે જો હમણાં તમને એવા બધા સત્સંગની કથા વાર્તા જો 3 કલાક હાલે ને તો થાક લાગતો હોય, 2 કલાક હાલે તો થાક લાગે કે 2 કલાક કથા થઈ, યાર બહુ લાંબી કથા થઈ. પણ એને જો હમણાં તમે હું ભારતનું રાજકારણ હાલી રહ્યું છે ને અહીંનું હું રાજકારણ હાલે છે એની વાત તો તમે ખાલી 2 પોઈન્ટ મૂકી દો કે હમણાં ટ્રક આવી છે શું કરશે જો તો સમજ્યા, એટલી ખાલી વાત જ મૂકી દો રાજકારણની. 2 કે 3 પોઈન્ટ મૂકીને તમે છૂટા થઈ જાઓ, એ 10 જણા બેઠા હોય એને રાતે ઝોકું આવે તો કહેજો મને. એને કોઈ ક્રિકેટની વાત મૂકી દો એને ઝોકું આવે તો કહેજો. ગમે એવો થાક લાગ્યો હશે, ઘેર જતા જતા એમ થશે કે હજુ 2 વાતો કરતા જઈએ, હજુ 2 વાતો કરતા જઈએ. એમાં થાક નથી, ભગવાનના માર્ગમાં થાક લાગે છે કારણ કે જીવને એનું લક્ષ્ય બંધાયેલું નથી. જો લક્ષ્ય બંધાઈ જાય કે મારું લક્ષ્ય તો આ છે તો થાક જ ના લાગે. પણ જીવને આ જગાડવા તો કથા છે, વારે વારે ઊંઘી જાય એટલે જગાડે. માટે ભગવાનના ભક્તએ હંમેશા ધ્યાન રાખવું કે વિધિ અને નિષેધ, શું કરવાનું છે અને શું નથી કરવાનું. જે કરવાનું કીધું છે કરીએ અને જે નથી કરવાનું એ ના કરીએ તો ભગવાન બહુ રાજી થાય. આંખ ઉપર આંખમાં મૂર્તિ બેઠી છે, આપણી સામે કોઈ રૂપ આવ્યું, મૂર્તિ તરત જ કહેશે તારું નથી, તાર માટે નથી, હા તું તો ભગત છો, તું તો સાધુ છો, હા મારું નથી, આંખ બંધ કરી દો, આંખ નીચી કરી દો, હાલ્યા જાઓ. મૂર્તિ રાજી થાય કે વાહ વાહ, શું મારો ભગત છે. એને તો આપ્યો આદેશ, મૂર્તિએ કીધું ત્યાંથી કે આ ન થાય, તો એ ભગત કે હવે અત્યારે કોઈ નથી, હું એકલો જ છું, જોઈ લઉં, સાંભળી લઉં, સ્પર્શ કરી લઉં, જમી લઉં, બસ. મૂર્તિને એમ થાય કે મારી વાત સાંભળતો જ નથી, આની ભેગા રહેવાય કેમ. હૃદયમાં ઉતરવાની ક્યાં વાત કરો, દરવાજેથી જ જતી રહે. જેમ આપણે ત્યાં દરવાજા ઉપર આવવાવાળો કોઈ સારો માણસ હોય આપણા ઘરના ચોકને ગંદો જોઈને જતો રહે, એવી રીતે મૂર્તિ એ આત્મા સુધી પહોંચવાના, આત્મા આત્મા જે મેલની અંદર બેઠો છે, મેલના ચોક 10 ઇન્દ્રિયો છે, એ ચોક ગંદા જોઈને મૂર્તિ ન્યાથી જ જતી રહે. હૃદયમાં ઉતરવાની વાત જ ક્યાં રહી. મૂર્તિ કે આ વ્યક્તિએ આખી જિંદગી ગઈ તોય મારું નથી સાંભળ્યું. મહારાજ કે મેં એને આંખમાં બેસીને કીધું, કાનમાં બેસીને કીધું, જીભમાં બેસીને કીધું તોય ના સાંભળ્યું. જતી જ રહે મૂર્તિ, કેવી રીતે રહે. માટે વિધિ નિષેધ એનો ખ્યાલ રાખો. શ્રીહરિ આવી અનંત વાતો કરી તે બુદ્ધિમાં કાયમ યાદ રહેતી નથી, કાયમ યાદ રહેતી નથી. સ્વામી કે શ્રીહરિએ ડાબા ખભા ઉપર ખેસ રાખીને બંને છેડાને કમર સાથે કસીને એ વખતે બાંધ્યો, જમવા બેસાડે સંતોને. ત્યાં તો આટલો ઉપદેશ દઈ દીધો જમાડતા પહેલા, અને હવે મહારાજ પીરસવા નીકળ્યા. જેટલા ભોજન બનાવ્યા હતા તે દરેક શ્રીહરિએ પંગતમાં પીરસ્યા. પછી સંતો પણ શ્રીહરિની આજ્ઞા અનુસાર વિચારીને જમવા લાગ્યા, વિચારીને જમવા લાગ્યા. જો વિચાર આપી દીધો ને એટલે હવે એ રે, આપણને જમાડતા પહેલા જ કોઈ કહી દે, જોજો હા, જોજો રસમાં બંધાઈ ના જતા, ભજન કરજો સતત, જાગતા રહેજો, રસ બાંધી ના દે, મહિના થઈ જવાય પછી કેવું થાય.
પછી જાગતા રહેવાય ને, પછી જાગતા રહેવાય. પણ કીધું ના હોય એને એમ કીધું હોય બરાબર જમજો, હા બિલકુલ પાછી પાણી ના રાખતા તો. સરસ છે, સરસ, આ બહુ સરસ, આવા દો આવા દો આવા દો. કારણ કે એ મય કરી દે આપણને. પણ મહારાજનું એવું હતું કે છે ને આ બાજુ અહીં સિંહ બાંધ્યો અને બકરીને ખવડાવો ઘાસ તો કેવું થાય, આમે સિંહ મૂક્યો હોય અને બકરીને ઘાસ ખવડાવો તો કેવું થાય. મહારાજ એવું કરતા, મહારાજ વાતરૂપી સિંહ મૂકી દેતા સામે અને પછી કે આવે જમો. તો સંતો વિચારીને જમવા લાગ્યા કે બિલકુલ આગી પાછી વૃત્તિ થવા દેવાની નથી. ભલે ને હવે હાટા જલેબી બીરંજ કેટલી બધી આઈટમો સુરા બાપુએ બનાવડાવી છે, આવી હતી ને ગયા તરંગમાં, ઓછામાં ઓછી 40 થી 45 આઈટમોના નામ આવ્યા હતા. તમે ઘેબર પીરશો, બીરંજ પીરશો, જે પીરશો એ, પણ બધામાંથી મૂર્તિનું જ સુખ આવે. કારણ કે પેલો વાતરૂપી વાઘ બેહાડી દીધો છે, વાતરૂપી વાઘ છે. એટલે હવે આપણને રોજ કોણ વાત કરે, એટલે આપણે તો વિચારરૂપી વાઘ બેહાડવા પડે. આ મૂર્તિ બેઠી છે ને બધી જગ્યાએ, આંખમાં, કાનમાં, નાકમાં, જીભમાં, ત્યાંથી જે અવાજ આવે નક્કી કરવું કે મહારાજ ના પાડે છે એટલે નથી કરવું. શ્રી હરિ એ બધું જોઈને બહુ રાજી થયા. પછી બોલ્યા, મહારાજ બોલ્યા કે હું આ એક એક સંત દ્વારા અનંત જીવોનો મોક્ષ કરાવીશ, હું આ એક એક સંત દ્વારા અનંત જીવોનો મોક્ષ કરાવીશ. આવા સાધુ અનંત જીવોનું કલ્યાણ કરે. અને અક્ષરધામના અધિપતિ અવિનાશી અનંત શક્તિને ધારણ કરનારા પરમેશ્વર મારા દ્વારા પ્રગટ રહીને આ વાત હેતથી તમને કહી રહ્યા છે. ભગવાનની લીલા જો. અક્ષરપતિ અવિનાશ હરિ અનંત શક્તિ ઘરતાય પ્રગટ રહે મો દ્વારહી તુમકુ કહત હિત લાય. અક્ષરધામના અધિપતિ અવિનાશી અનંત શક્તિને ધારણ કરનારા પરમેશ્વર મારા દ્વારા તમને આ વાત કરે છે. આવું કોણ કહે છે? મહારાજ. એટલે મહારાજ એવું કહે છે કે કોઈક મહારાજ એ અક્ષરધામના અધિપતિ જુદા છે અને હું જુદો છું. મહારાજ પોતે એક સંત તરીકે વાત કરે છે. કેમ વાત કરે છે? આદાનંદ સ્વામી લખે છે, ધર્મપુત્ર પોતે એમ નથી કહેતા, એવું નથી કહેતા કે હું ધર્મપુત્ર જ અક્ષરધામનો અધિપતિ છું, હું પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ છું, એવું નથી કહેતા. કારણ કે કદાચ એમ કહે તો અજ્ઞાની લોકો તેમની સાથે લડવા તૈયાર થાય, એટલા માટે સ્વયં અત્યંત છુપાઈને રહે છે. પણ આ સહજાનંદ રૂપી સૂર્ય છુપાઈને ન રહે અને રહી ન શકે. સૂર્ય કોઈ દિવસ તમે ઢાંકવા જાઓ તો ઢંકાય નહીં, એમ ભગવાન અને મોટા ગમે એટલી છુપાવા મહેનત કરે કે ભાઈ હું ભગવાન નથી, હું કાંઈ મહાપુરુષ નથી, હું કાંઈ સત્પુરુષ નથી, પણ એ પ્રગટ થયા વિના રહે જ નહીં. કારણ કે સૂર્ય છે ને, સૂર્યને ઢાંકવો હોય તો હું ઢાંકો? તમે વાદળ ઢાંકે તો એ સૂર્ય તો બોલે જ કે હું છું. વાદળ ઢાંકે તો ફક્ત તાપ લાગતો એ ઢાંકે, પ્રકાશ ન ઢાંકી શકે. અને વાદળની આયુષ્ય કેટલી? પવન લાગે એટલે હટી જાય. એમ ભગવાનને મોટા ગમે એટલું છુપાવે, ગમે એટલું છુપાવે, ગમે એટલું છુપાવે તો એ પ્રગટ થઈ જાય. પણ મહારાજ આવી રીતે પોતે છુપાઈને રહેતા. શ્રીહરિ સંતોને દરબારોને અત્યંત હેતથી જમાડ્યા. દુનિયામાં આવું કોઈ નથી શ્રીહરિ પોતાના સંબંધમાં આવ્યા જાણીને હેત કરે છે, નહીં કે આપને તેના પાત્ર છીએ એમ જાણીને, સંબંધને લીધે હેત કરે છે. મારી લાયકાત કરતાં મહારાજ મને વધારે હેત આપે છે, મારી લાયકાત કરતાં મહારાજ અને મોટા મને વધારે જાળવે છે. આવો જો વિચાર રે, આપણા અધિકારનું કાંઈ નથી. આ મહારાજ મળ્યા છે, આવા ભગવાનના ગુરુજી જેવા મોટા પુરુષો મળ્યા છે, આપણા અધિકારનું નથી, આ તો કેવળ દયા છે. ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું, કીડી કુંજરનો મેળા આપ જીવન જાણું છું, ક્યાં અમે ને ક્યાં તમે, એ તો કૃપા કરી છે તમે. શ્રીહરિ સંતો અને હરિભક્તોના ઉપર હેત કરે છે, છતાં નિર્બાધ રહે છે, આકાશની જેમ અગાધ અને અસંગી રહે છે. સંતોને દરબારો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીહરિ હાથ ધોયા. સુખદાયક શ્યામ સુંદર હસતા હસતા આવીને પલંગ ઉપર બેઠા. પોર દિવસ ચડ્યો ત્યારે સંતો સ્નાન કરીને આવ્યા. નાગડકા ગામમાં મહારાજ બેઠા છે. હા, જ્યારથી 9 વર્ષ શરૂ થયું ત્યારથી મહારાજ લોયા ધામમાં છે. કારણ કે નાગડકાને લોયા એક જ કહેવાય, સુરા બાપુનું જ છે, બે નજીક નજીક જ છે.
એ પછી અવર્ણનીય સુંદર સભા થઈ. હવે દેવ દિવાળી પતશે એટલે પછી મહારાજ આગળ હાલવાની તૈયારી ધીરે ધીરે કરશે, પણ હજુ ના આગળ કાચ છે. તે સભા થયા પહેલા શ્રીએ પોતાના ઉતારે દરબારો પાસે તેમનામાં જેટલું બળ હોય તેટલું બરાબર ખૂબ જ ભીંસીને પોતાનું શરીર દબાવડાવ્યું. એટલે મહારાજ પછી છે ને જમાડી પલંગમાં હૂતા હતા. અહીં સ્વામીએ કીધું કે સ્નાન કરવા મહારાજ જતા રહ્યા. પછી સ્વામીની પાછી સ્મૃતિ થઈ કે એક વાત રહી ગઈ છે, હરિચરિતનું સાગર છે ને બહુ નેચરલ ગ્રંથ છે, બહુ નેચરલ ગ્રંથ છે. કારણ કે આ મહાપુરુષોએ પોતાની મોટાઈ વધારવા ગ્રંથ નથી લખ્યો, આ મહાપુરુષોએ પોતાનું કંઈક આમ સમાજમાં દેખાય એટલે નથી લખ્યું. અત્યારે તો કંઈ લખવામાં આવે ને તો એ ધ્યાન રાખવામાં આવે કે કોઈ જગ્યાએ મારી ભૂલ નથી થતી ને, આમ કહેવું જોઈએ કોઈ કે સરસ લખ્યું છે, બોલીએ તો એ કોઈ કહેવું જોઈએ કે સરસ બોલ્યા હતા એમ. આ મહાપુરુષો કેવળ મૂર્તિને ધારીને જેવું મૂર્તિ બોલતી અને જેવું મૂર્તિ લખતી એવું લખતા, એની બુદ્ધિના ડાપણ એની ચાતુરી કે કળા કોઈ જગ્યાએ ઉમેરાતી નહોતી. સ્વયં મહારાજ જ બોલતા, સ્વયં મહારાજે જ લખ્યું છે, એમને જેવું મહારાજે સુજાડ્યું એવું લખ્યું. બાકી આ ગ્રંથને વાંચ્યો તો હશે ને સ્વામીએ લખ્યા પછી, સ્વામીએ ધાર્યું હોય તો આગળ પાછળ બધું કરી શકે કે ક્રમમાં હું ગોઠવી દઉં, પણ પહેલેથી જ કહી દીધું કે આ ગ્રંથમાં ક્રમનું કોઈ મેળ નથી, કોઈ આગળ પાછળ લીલાઓ પણ થાય, હું તો સ્મૃતિને અનુસાર ભગવાનને સંતો ભક્તોને રાજી કરવા લખું છું, મારો બીજો કોઈ ઉદ્દેશ નથી. બાકી તો આપણે બોલવાના હોય ને પ્રવચન, જો તમને 5 મિનિટ કરવા કીધું હોય ને કે 5 મિનિટ વખત પ્રવચન કરવાનું છે, તો એ કેટલા મુદ્દા આપણે અઠવાડિયાથી ગોખીને તૈયાર કરીને આવીએ કે વ્યવસ્થિત બોલાવવું જોઈએ, એના કરવું જ જોઈએ. કારણ કે આપણે એવા નથી કે આપણે ભગવાનને અખંડ રાખીને કરીએ. જેની ભેગા ભગવાન અખંડ ના રહે એને તો બધું આયોજનપૂર્વક બધું જ કરવું પડે, પણ જો ભગવાન ભેગા રાખતો હોય તો એને ભગવાન જ આયોજન, એનું આયોજન શું, મહારાજ આયોજન ભગવાન જ કરતા જાય. એક એક એનો શબ્દય ભગવાન, એનો સ્પર્શે ભગવાન, એનું કાર્ય મહારાજ. કારણ કે એનું કાર્ય કારણ બધું એક જ હોય, કાર્ય અને કારણ જુદું હોય જ નહીં. એ ભગવાનથી નોખો ના હોય, ભગવાન એનાથી નોખા નથી, એટલે ભગવાન બધું કરે. પણ આપણે બરાબર છે, પણ મોટા સંતોની કેવી રીત. પછી પાછું સ્વામીને યાદ આવ્યું કે ઓહો, મહારાજ જ્યારે પલંગમાં પોઢવા ગયા ત્યારે એક લીલા હતી એ રહી ગઈ. એ લીલા કહે છે, બહુ મજાની લીલા છે, સાંભળજો. દરબારો આવ્યા, દરબારોને મહારાજ કે સુરા બાપુ ને બધા નાગડકામાં બધા દરબારો છે લોયામાં બધે, દરબારોને મહારાજ કે મને શરીર બહુ દુખે છે, થોડું ભીંસીને જો ડાબો ને તો બહુ સારું. હવે દરબારોના હાથ કંઈ ઢીલા હોય, ગુજરાતના પાપડ ખાધેલા થોડા છે, એ તો દરબારોના હાથ કાંઈ થોડા ઢીલા પોચા હોય, ગુજરાત બાજુનું હોય, પાપડને મઠિયા ખાતો હોય તેની અંદર કાંઈ ના હોય જોર એટલું. આ તો દરબારો બાજરાના રોટલા 3 હવાર ઉલાડે, બપોર ઉલાડે ને હાંજે ઉલાડે, અને તોય કે હજુ લાડવા જો હોય તો 10-12 તો ખાઈ જાય એવું છે. એ જમાડવાની લીલા તો ક્યારેક દરબારોને ઘેર જો જમવા બોલાવો ને તો જ થાય. અહીં અમેરિકાની અંદર જો 5 દરબારોને ઉતાર દઈએ ને, 5 દરબારોને જો અહીં ઉતાર દઈએ વિઝા લઈને, અને જો તમારે એક એકને ઘેર જમવા મોકલીએ ને તો તમારા ઘરવાળાના કાંડા દુખાડી દે 2 દીમાં તો રોટલીઓ કરીને, પોહાય જ નહીં. જે નાની આપણી આવે આ પૂરી તો એને નજરમાં ના આવે, આજે છે એવા તે એ વખતે કેવા હોય. એ દરબારો બહુ મજબૂત બાંધાના બધા મંડ્યા મહારાજનું શરીર ડાબવા. જેના શરીરમાં જેટલું જોર હોય એ વાપરીને એમને શ્રીહરિનું શરીર ડબાવ્યું. દરબારોએ શ્રીહરિને ડાબતા ડાબતા એક પલંગ તોડી નાખ્યો. કેટલું જોર કર્યું હશે, એક પલંગ આખો તોડી નાખ્યો બોલો, એટલું જોર કરીને મહારાજનું શરીર ડબાવે. મહારાજ કહે ભાઈ હરખું ડાપતા જ નહીં, તમને કોઈને આવડતું નથી, થોડું જોર કરો જોર કરો. તે જોર કરતા કરતા પલંગ તોડી નાખ્યો. ડાપતા ડાપતા જ્યારે 10 દરબારો થાકી ગયા ત્યારે તેની જગ્યાએ બીજા 10 દરબારોને ડાબવા ઊભા કર્યા. 10 તો હાંફીને પરસે ઓવડીને ઘર ભેગા થઈ ગયા. એટલે આનું શરીર તો કેવું છે, મહારાજે વજ્ર જેવું કરી દીધેલું. કારણ કે આ દરબારોને મહારાજ એમ કે પુરુષોત્તમ નારાયણ આવા છે, આ આવું છે, એને ક્યારે નિશ્ચય થાય. શ્રીજી મહારાજ એક માસ્ટરી હતી, જેને જે રીતે નિશ્ચય પોતાની મૂર્તિનો થાય ને એવી રીતે કરાવતા. આ દરબારોને આમ જ થાય, એ જોરવાળી પ્રજા એટલે એને જોરની અંદર નિશ્ચય થઈ જાય કે આવું જોર ભગવાન સિવાય બીજામાં હોય
એને નિશ્ચય કરાવવા માટે જ આ લીલા મહારાજે કરી. સુરાબાપુના દરબારમાં એક પલંગ તો તૂટી ગયો, બીજો પલંગ. સુરાબાપુને ત્યાં પલંગની ખોટ નહોતી. ડાપતા ડાપતા બીજા 10 દરબારો થાકી ગયા, બીજા 10 દરબારો ડાપવા ઊભા કર્યા. આ પ્રમાણે જેટલા દરબારો હતા બધાની પાસે શ્રીહરિએ પોતાનું શરીર ડબાવડાવ્યું. આ રીતે શરીર ડબાવડાવીને બધા દરબારોને પોતાના પરમેશ્વર પરાયણો અડગ નિશ્ચય કરાવ્યો. કાર્ય કેટલું હતું? નિશ્ચય કરાવો, બસ અડગ નિશ્ચય. કોઈ રીતે હતો ખરો કે મહાપુરુષ છે, આ છે. આગળ જેમ મહારાજે કીધું ને કે એ પુરુષોત્તમના મારામાં રહીને વાત કરે છે. એ જે થોડો નિશ્ચયની કચાસ હતી ને, એ આ શરીર ડબાવડાવીને ભાંગી નાખી. પલંગ નથી ભાંગ્યો, ઓલાનો કાચો નિશ્ચય ભાંગ્યો છે મહારાજે. ખાટલા નથી ભાંગ્યા, ઓલાના કાચા નિશ્ચય ભાંગી અડગ નિશ્ચયનો પાકો કરી દીધો. ભગવાન સિવાય બીજો કોઈ હોય તો આટલું ડબાવવાથી તો એકેય આડકું હાજું રહે નહીં. આવી પરસ્પર વાણી તેઓ બોલતા હતા, તેમણે ભગવાનને ચોક્કસ રીતે ઓળખી લીધા. એ સમયે એક એવું બોલ્યો, હું શ્રીફળને બે અથડી વચ્ચે ડબાવીને ફોડી નાખું છું. ખાધેલ પીધેલ જ છે બધાએ, આની વચ્ચે હાથ ના નખાય. શ્રીફળને બે હાથે ભાંગી નાખે. જો શ્રીહરિ મને તેમનું માથું ડબાવા દે તો એમની ખરી પરીક્ષા થાય. મહારાજ એટલું કોઈના હાથમાં બળ નથી એમ હું મારા મનમાં માનું છું. ત્યારે શ્રીહરિએ તેને કહ્યું, તમે પણ આવી જાઓ, બધાને ચાન્સ છે ભાઈ, તમારું જેટલી તાકાત હોય લગાવો. તમે પણ પોતાનું બળ અજમાવો ને દેખાડો. આજ મારે બધાનું જેટલું જોર હોય ને એટલું જોઈ લેવું છે. પૂર્વ દેશના લોકો બહુ બળિયા હોય, એટલે કે યુપીના લોકો, મહારાજ કહે છે, મહારાજ યુપીના હતા ને, પૂર્વ દેશના લોકોના બળ જેટલું બીજા કોઈ દેશના લોકોમાં બળ જોયું નહીં એટલું અમને માન રહે છે. મહારાજ કે અમને એટલું માન છે. આવો આવો, કારણ કે આ દરબારો જોડે આવી જ ભાષામાં વાત કરવી પડે. એની જોડે બધી અલૌકિક ભાષામાં વાત કરવા જાઓ તો કાંઈ મેળ જ ના પડે. અમે આ કથાઓ કરીએ ને તો અમારે કથાઓના બધા વિષય બદલાય. તમે અહીં આગળ જુઓ તો અહીં કથા જુદી કરીએ. આની આજ આનું આજ તરંગ વાંચવાનું હોય અને એ અત્યારે કોઈ જગ્યાએ ઇન્ડિયામાં જઈને કોઈ એવા ગામડામાં જઈને વાંચવાનું હોય તો ત્યાં કથા આખી બદલાઈ જાય. બધું જ સામેની સભા ઉપર આધાર રાખે. એટલે સામેના વ્યક્તિઓને જોઈ અને મહારાજ આવી રીતે વર્તતા. મહારાજ કે આવો હાલો, તમે મેદાનમાં આવો. અમે ઘણું તપ કર્યું છે, 6-6 માસ સુધી અનાજ ખાધું નથી. વનમાં તો વાયુ ભક્ષણ કરીને રહ્યાતા. રામાનંદ સ્વામી પાસે આવ્યા પછી જ અમે અન્ન ખાવા લાગ્યા. ત્યાં સુધી તો બહુ ખાતા નહોતા, ક્યારેક ખાતા. અને પહેલાં તો અમે મહિનાઓ સુધી ફળફૂલ જેવું મળે તે ખાઈને રહેતા. મેં શરીરને તો ઘણું ક્રૂસ કરી નાખ્યું, છતાં મનમાં બળનું માન હજુ રહે છે. મને હજુ માન રહે છે મહારાજ કે યુપીના અને પૂર્વ દેશનાનું શરીર બહુ મજબૂત. આટલું મેં તપ કર્યું પણ મારા હૃદયમાંથી માન જતું નથી. લો, મારું માન ભાંગી નાખો. મહારાજનું નથી ભાંગવાનું, ઓલાનું માન ભાંગવું છે મહારાજને. અમારે તો આવે તે જોવું છે. તો જેમાં ઘણું બળ હોય તે આવીને અમને ડબાવો. એ સમયે ઘણો બળવાન ને અભિમાની જોધો નામનો ભરવાડ, જોધો ભરવાડ છે ને, ક્યારથી મહારાજનો આશ્રિત થયો? નાગડકામાં થયો એ મહારાજનો અડગ નિશ્ચયવાળો. જોધો ભરવાડ હતો, શ્રીહરિની પાસે આવ્યો, બંને હાથ જોડીને આગળ ઊભો રહ્યો. પહેલાં જ બે હાથ જોડે, આ તો મોટા મહાપુરુષ છે, માથું ફૂટી જાય તો માફ કરજો એમ. શ્રીહરિ દિયે તબ સમહિતાઈ, જોર જીતનો તવ કર રહાઈ, વામ કર કો પૂછા જોઈ, પ્રથમ ડબાવન દિયે સોઈ. મહારાજ આગળ આવીને ઉભો રહ્યો ને, એટલે મહારાજ કે જો જોધા ભરવાડ, શ્રીહરિએ તેમને સમ દઈને કીધું, સોગંદ દીધા, તમને મારા સમ જેટલું બળ કરવાનું કહ્યું છે અને પોતાના ડાબા હાથનો પહોંચો પહેલાં તેને ડબાવા. તમારા જેટલી તાકાત હોય એટલું ડબાવો. કે ડાબું કાંડું દીધું મહારાજે, તેને કમર કસીને જેટલું પોતામાં બળ હતું એટલું કરીને પહોંચો ડબાવ્યો. પછી શ્રીહરિએ કહ્યું, હવે મારું માથું ડબાવો, તે તમારું બધું બળ દેખાડો. મારા સમ જો બિલકુલ ઢીલા પડ્યા તો ભલે ફૂટી જતું મારું માથું, પણ તમે ડબાવો. ત્યારે તે જોધા ભરવાડે શ્રીહરિનું સામર્થ્ય દેખીને દીનતાથી શ્રીહરિને વશ થઈ ગયા. પછી તે સંસારના બધા જ બંધનોને તોડીને કાયમને માટે શ્રીહરિની પાસે નિવાસ કરીને રહ્યા. આ જોધો ભરવાડ પ્રભાત્યુ ગાઈને પોઢન્યુ ગાય લીલા સાંભળી છે ને, તે સમયે શ્રીહરિએ આવી રીતનું ચરિત્ર કર્યું. પછી સંતો આવે એમ જાણીને કીર્તન ગાવાના વાજિંત્ર સરોદને મૃદંગ વગેરેને મગાવ્યા. મહારાજ કે હવે હાલો આ સભા પૂરી થઈ ગઈ, હવે સંતો આવી ગયા છે, હવે જ્ઞાનની સભા થવાની.
આ સભા તો આ દરબારો જોડે જ થાય, જેવા શ્રોતા એવા વક્તા થવું પડે. એટલે દરબારો આવા શ્રોતા હતા, મહારાજે લીલા કરીને સંતો આવ્યા. પછી સંતો વસંતના ધુમારના પદ ગાવા લાગ્યા. શ્રેરીએ સંતોને પાસે બેસાડ્યા હતા. વાજિંત્રોના તાલ, લય, સ્વર, માત્રા, તાન ઇત્યાદિથી પરિપૂર્ણ ભક્તિરસના પદ ગૌરાવીને શ્રેરીએ તે સમયે મહાન રંગ જમાવી દીધો. પદ સાંભળીને શ્રેરી ગુલતાન થઈ ગયા અને પ્રેમથી તેમને કહ્યું કે સંતોના સમાગમ જેવું બીજું કાંઈ નથી. ઓલા દરબારોને કીધું, આ હાથ તોડવાના અને માથા તોડવાના નુસખા છોડો, આ સાધુઓ છે ને એના સમાગમ જેવું બીજું કાંઈ નથી. મહારાજને થયું આને મારો નિશ્ચય તો થઈ ગયો અત્યારે, પણ નિશ્ચયને જ્ઞાન વિના કાચો રહી જાય. એટલે મારા સાધુનો મહિમા કહું તો સાધુ પાસે બેસીને જો વાતો સાંભળે તો પરિપક્વ નિશ્ચય થાય. એટલે મહારાજે દરબારોને કીધું, હે દરબારો, સંતોના સમાગમ જેવું આ દુનિયામાં બીજું કાંઈ નથી. શ્રીહરિ તો બધા જ રસોની રીતને જાણતા હોય છે. શ્રીહરિ જ્યારે જે જે ચરિત્ર કરે ત્યારે તેમાં તે પ્રકારનું તાન મેળવી આપે. પોતે બધી જ વાતમાં ઘણા પ્રવીણ છે, અક્ષર આદિ પણ તેમને આધીન છે. આવા મહારાજ છે, પોતામાં મહાન સામર્થ્ય હોવા છતાં એક રતિ ભાર પણ તે સામર્થ્ય દેખાડવું નહીં, તેને છુપાવી રાખવું. તેને ભવ બ્રહ્માદી પણ ઘણું મોટું સામર્થ્ય કહે છે. સામર્થ્ય બતાવવું ને એ જેટલું સામર્થ્ય છે ને એના કરતાં પણ સામર્થ્યને છુપાવવું ને એ બહુ મોટું સામર્થ્ય છે. સમર્થ થકા ઝરણા કરવા એ બધાથી થાય નહીં, ના થાય. જીવને સામર્થ્ય બતાવવાની ટેવ છે, ભગવાનને મોટાને સામર્થ્ય છુપાવવાની ટેવ છે. અક્ષરથી લઈને બધા દેવો પણ જેમની મરજી વિના લેસ માત્ર પણ આગા પાછા થતા નથી તે શ્રીહરી પોતાને માટે અલ્પ તુચ્છ મનુષ્યો કદાચ કાંઈ બોલે તો તેને હંમેશા સહન કરી લે છે. તે બધું ભગવાન સહન કરે છે, બીજાથી એટલું સહન થાય નહીં. સામર્થ્ય ન હોય તે તો રડે, સહન કરે, પણ સ્વયં સમર્થ હોવા છતાં સહન કરવું તે ઘણું વિકટ છે. અનંત સામર્થ્ય હોવા છતાં ભગવાનનું બધું સહન કરે છે, પણ જીવ હોય તે સહન કરી શકે નહીં. વિષમ સમયમાં તે જણાઈ આવે છે. સમર્થ પુરુષની પરીક્ષા વિષમ કાળ જ છે. વિષમ કાળ હોય ત્યારે સમર્થ પુરુષની ખબર પડે કે આમાં તાકાત છે, પણ તો એ દયાએ કરીને કોઈને કાંઈ કરતા નથી. મહાપુરુષો આવા જ હોય છે, મહારાજના જેવા જ સ્વભાવવાળા, કારણ કે મહારાજ એમાં અખંડ હોય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરણ સાગરના ચતુર્થપુરમાં શ્રીહરિના મહાન ગુણોનું વર્ણન કવિએ કર્યું. એ નામે 56મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય.